નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મિડલ રિપોર્ટ. આપની સાથે હું છું ઝરણા. બ્યુ પરમિશન અંગે હાઈકોર્ટે આપે છે ચુકાદો. નોટિસ રદ કરવાનો હાઈકોર્ટે ઇન્કાર કર્યો છે. 44 હોસ્પિટલે નોટિસ રદ કરવા માંગ કરી હતી. એમસીની બ્યુ પરમિશન અંગે નોટિસ પાઠવવામાં આવી હતી. હોસ્પિટલ્સે આ અંગે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. કોરોનામાં પેશન્ટ શિફ્ટ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. કોર્ટના 2 અઠવાડિયા સુધી કાર્યવાહી ન કરવા માટે નિર્દેશ અપાયા છે. 2 અઠવાડિયા બાદ એમસીને પગલાં લેવાનો હુકમ કરાયો છે. ફરી સુરત પોલીસે બુટલેગરનો પડકાર. પોલીસની આબરૂના ફરી લીરે લીરા. કર્ફ્યુમાં બુટલેગરે જન્મદિવસ ઉજવ્યો. રાંદેરનો બુટલેગર સઈદ ચિકનાએ જન્મદિવસની ઉજવણી કરી. ગયા સપ્તાહે પણ સામે આવ્યા હતા જન્મદિવસની ઉજવણીના વિડીયોઝ, જેમાં પણ એક બુટલેગરે સરા જાહેર જન્મદિવસની ઉજવણી કરી હતી અને જેમાં મોટી સંખ્યામાં લોકોને પણ તેણે આમંત્રિત કર્યા હતા. વધુ એક વખત સુરતથી આ ઘટના સામે આવી રહી છે, જ્યાં બુટલેગરે જાણે કે પોલીસને પડકાર ફેંકતો હોય તેમ સરેઆમ પોતાના જન્મદિવસની ઉજવણી કરતો દેખાયો. સુરત ભાજપ નગરસેવકનો એક વિડીયો વાયરલ થયો. બારડોલી પાલિકાના નગરસેવકનો આ વિડીયો, દક્ષેશ શેઠનો અશ્લીલ વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે. દક્ષેશ શેઠને જિલ્લા પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે. તો દક્ષેશ શેઠ જે ભાજપના યુવા નેતા છે, જેમનો એક અશ્લીલ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ખેડાના ન્યૂ નડિયાદમાં જૂથ અથડામણની ઘટના સામે આવી. ટેલિફોન ઓફિસ વિસ્તારમાં બનાવ બન્યો. 2 પિતરાઈ ભાઈઓ વચ્ચે અથડામણ સર્જાઈ. પથ્થરમારામાં વાહનોને પણ નુકસાન પહોંચ્યું. આસપાસની સોસાયટીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો. ઘાયલોને નડિયાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરતમાં મ્યુકોરમાઇકોસિસનો કેર જોવા મળી રહ્યો છે. અહીં 3 જ દિવસમાં સુરતમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. રાંદેર, કતારગામ અને વરાછામાં મ્યુકોરમાઇકોસિસનો કેર વધ્યો છે. રાંદેર ઝોનમાંથી 15, કતારગામથી 12 દર્દી, વરાછા એ ઝોનમાં 7, બી ઝોનમાં 9 દર્દીઓ. શહેરની હોસ્પિટલ્સમાં કુલ 410 દર્દીઓ સારવાર હેઠળ છે. ચીનમાં હવે બર્ડ ફ્લૂનો નવો સ્ટ્રેન મળી આવતા દુનિયાભરમાં ફફડાટ મચી ગયો છે. જોકે નિષ્ણાંત તબીબોના મતે બર્ડ ફ્લૂથી સતર્ક રહેવાની જરૂર છે, પરંતુ તેનાથી હાલ ગુજરાત કે દેશને કોઈ ખતરો નથી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ કમલેશ ઉપાધ્યાયે કહ્યું કે હાલ પણ પશુપાલન વિભાગ અને આરોગ્ય વિભાગ પોલ્ટ્રી ફાર્મમાં નિયમિત રીતે બર્ડ ફ્લૂને લઈને ચેકિંગ કરે છે. રાજ્યમાં અગાઉ 2006થી લઈને 2017 સુધી બર્ડ ફ્લૂના કેસ આવી ચૂક્યા છે, પરંતુ તે કોરોનાની જેમ પ્રસરતો નથી. તાજેતરમાં ચીનમાં H1N3 નામનો નવો સ્ટ્રેન પહેલીવાર માણસમાં જોવા મળતા ભારત સહિત સમગ્ર દુનિયાની ચિંતા વધી ગઈ છે. બર્ડ ફ્લૂના કારણે થઈને ચાઇનામાં જે આવ્યો છે એ વાયરસ લઈને ગુજરાતમાં અત્યારે કે દેશમાં પણ એવી કોઈ ચિંતાની વાત રહેતી નથી. હા, બર્ડ ફ્લૂના કિસ્સા આપણે ત્યાં થઈ શકે, આપણે ત્યાં એના માટે સતર્ક છીએ. જેટલા પણ પોલ્ટ્રી ફાર્મ છે ગુજરાતમાં એના પર આપણું પશુપાલન ખાતું ચોક્કસ નજર રાખી રહ્યું છે, નિયમિત રીતે નજર રાખી રહ્યું છે, દર અઠવાડિયે નજર રાખી રહ્યું છે. સાબરકાંઠામાં સફેદ દૂધનો કાળો કારોબાર થયાની ઘટના સામે આવી. બેરણા દૂધ મંડળીમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. અહીં ભેળસેળવાળા દૂધ અંગે તપાસ શરૂ કરાઈ છે. સાબર ડેરીએ મંડળીનો ડેટા એકત્ર કર્યો છે. ગઈકાલે મંડળીને 5 લાખનો દંડ ફટકાર્યો હતો. મંડળીએ અત્યાર સુધી 49 લાખથી વધુનું દૂધ ભર્યું હતું. ફક્ત 5 લાખનો દંડ થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતનો એક ખેડૂત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને 10 વીઘા જમીનમાં 350 મણ કેરીનું મબલક ઉત્પાદન મેળવે છે. વ્યવસાય શિક્ષક એવા ભરતભાઈ પટેલની પોતાની વાડીમાં ગૌમૂત્ર આધારિત જવારણનો ઉપયોગ કરીને મબલક પાક મેળવે છે. તેમનું કહેવું છે કે ગૌમૂત્ર તથા ખાટી છાશ કૃષિ પાકોમાં રોગ નિયંત્રણનું કામ કરે છે. ગૌમૂત્ર અને છાશના છંટકાવ બાદ તેમને કોઈ રાસાયણિક ખાતરનો પણ ઉપયોગ કરવો નથી પડતો. સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરી તેઓ પોતાની વાડીમાં રાજાપુરી કેસર,
તોતાપુરી, દાડમ, લંગડો અને આમ્રપાલી જેવી વિવિધ પ્રકારની કેરીનું ઉત્પાદન કરે છે. તે બીજા પણ ખેડૂતોને ઝેરમુક્ત ખોરાક માટે પ્રાકૃતિક ખેતી કરવાનું આહવાન કરી રહ્યા છે. અમારી વાડીમાં છેલ્લા 5 વર્ષથી અમે આ પ્રયોગ કરી રહ્યા છીએ અને સારામાં સારું ઉત્પાદન વગર છંટકાવે. છંટકાવ એટલે કે આપણે છાસ અને ગૌમૂત્રનો છંટકાવ કરવો જોઈએ, બાકી પેસ્ટિસાઇડ કેમિકલના છંટકાવ વગર સારામાં સારું પરિણામ આપણે મેળવી શકીએ છીએ. અને એના જે ફળની જે ગુણવત્તા છે, એની મીઠાશ છે, એક અલગ પ્રકારની અને આજે સમાજમાં એક માંગ છે. વાવાઝોડામાં એકનો ભોગ લીધો છે બનાસકાંઠામાં. વૃક્ષ પડવાથી અકસ્માતમાં એકનું મોત થયું. દિયોદરના લુંદ્રા કેનાલ પાસે વૃક્ષ પડવાથી એક વ્યક્તિનું મોત થયાની ઘટના સામે આવી હતી. વૃક્ષ પડતા ટ્રક અને કારનો અકસ્માત સર્જાયો હતો. વરસાદથી વિઝિબિલિટી ઘટી ગઈ હતી ત્યારે આ દુર્ઘટનામાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત થયું. ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લામાં ભારે પવન સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી છે. અચાનક વાતાવરણ બદલાતા લોકો સાથે ખેડૂત પણ અચંબિત થયા હતા. ચિંચલી, ડોન જેવા અનેક વિસ્તારોમાં વરસાદે માજા મૂકી તો બફારા બાદ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બનાસકાંઠાના વાતાવરણમાં આવ્યો પલટો. મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદે દેખા દીધા. ભારે પવનને કારણે વાવના ચોથા નેસડા ગામે સિમેન્ટના પતરા ઉડ્યા. સાથે જ ડીસા સહિત વિસ્તારોમાં મોડી રાત્રે ભારે વાવાઝોડા સાથે વરસાદનું આગમન થયું. અચાનક વાતાવરણ પલટાતા જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા. ભારે પવનથી અલગ અલગ સ્થળે ઘરના પતરા ઉડવાના બનાવ સામે આવ્યા. પતરા ઉડતા 20થી વધુ પરિવારોને ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું. તો દિયોદર, ડીસા, પાલનપુરના અનેક ગામડાઓમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. જિલ્લામાં વારંવાર વાતાવરણના પલટાને લઈ ધરતીપુત્રો ચિંતિત થયા છે. રાત્રે વાવાઝોડું આવતા ખરી અને 16 પત્ર ઉડ્યા, એમાંથી 10 પત્ર ભાગી ગયા છે અને આ મકાનને મોટું નુકસાન છે. નુકસાન મારા ભાઈને થઈ જાય, 20,000 નુકસાન છે. પત્ર ભાગી ગયા અને ઇંગલા બધી ભાગી જાય છે. અમારે રાતના વાવાઝોડું આવતા 16 પત્ર ઉડી ગયા છે, 5-6 પત્ર ભાગી ગયા છે. કોઈ સરકાર ધારાધોરણ જો સહાય આપતા હોય તો આપવા વિનંતી. અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન થયું. શામળાજી પાસેના ખોડંબા ખીરંચા ગામમાં પાકને ભારે નુકસાન થયું છે. સૌથી વધુ નુકસાન મગફળીના ખેડૂતોને થયું છે. વરસાદથી મગફળીનો લણેલો પાક પલળી ગયો છે. મગફળીના દાણા અને પાન કાળા પડી જતા ઉત્પાદન ઘટશે અને ખેડૂતોને પોતાની મહેનત પ્રમાણે વર્તન નહીં મળી શકે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં બાજરી તેમજ જ્વારના પાકને પણ નુકસાન થયું છે. ખેતીવાડી વિભાગ સર્વે કરી કોઈ સહાય કરે તેવી ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે. 5 વીઘામાં વાવેતર કરી હતું, તે ઉપાડેલી હતી અને રાતે વરસાદ આવી ગયો, તે પલરી ગઈ. એટલે 50% મફરી નુકસાન છે અને પવન તો બિલકુલ ગોમ આવ્યું જ નથી, ડોર ખોવાયું જ નથી, કાળું પડી ગયું છે. મેં આશા લેવી વાત હતું કે મેં કહ્યું થોડું નુકસાન આપણે દેવું પડશે, પણ શું કરે, આપણે વરસાદ આવી ગયો અચંતાનું, તો ત્યારે બધું નુકસાન થયું. 50% મફરી નુકસાન છે, 100% પવનનું નુકસાન છે. પાટણના સિદ્ધપુરમાં મોડી રાત્રે વરસાદ, તેજ પવન અને વીજળીના કડાકા સાથે ખાબક્યો. પાટણ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. પાટણના સિદ્ધપુરમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો. અહીં વરસાદમાં તેજ પવન અને વીજળીના કડાકા પણ જોવા મળ્યા. વરસાદ ખાબકતા એક તરફ જ્યાં વાતાવરણમાં ઠંડક જોવા મળી, ત્યાં બીજી તરફ ખેડૂતોની ચિંતા તેણે વધારી. તો આ તરફ પંચમહાલમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો. મોરવા હડફ અને ગોધરામાં ધોધમાર વરસાદ વરસ્યો. અહીં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો છોટાઉદેપુરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. વાતાવરણમાં પલટાને કારણે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. ઝરમર પડી રહેલા વરસાદથી શહેરીજનોને બફારામાંથી છુટકારો મળ્યો હતો. તો બીજી બાજુ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી. તો પંચમહાલના શહેરામાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. વરસાદી માહોલ અને પવન વચ્ચે વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા, જેમાં ખેતરોમાં બાજરીના પાકને નુકસાન થયું છે. સાથે જ ઠેર ઠેર વિષપોલ અને વૃક્ષો પણ ધરાશાયી થયા છે. પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
તો વિશપોલ ધરાશાયી થતા લાભી પંથકમાં વિશ પુરવઠો ખોરવાયો હતો. આ તરફ ખેડા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. ગલતેશ્વર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો. સેવાલિયામાં તેજ પવન સાથે વરસાદ ખાબક્યો તો વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો. અહીં તેજ પવન ફૂંકાતા વીજળી પણ ડોલ થઈ ગઈ હતી. આ તરફ ખેડાના ઠાસરા તાલુકાના કાલસર ગામ પાસેથી પસાર થતી મોટી નહેર પરનો પુલ તૂટી ગયો છે, જેના કારણે લોકોને 3-5 કિલોમીટર ફરીને જવું પડે છે. આ પુલનો ઉપયોગ પશુપાલકો, ખેડૂતો અને વાહન ચાલકો કરે છે, પણ અત્યારે તેમને પુલના અભાવે ભારે હાલાકી વેઠવી પડે છે. 50 વર્ષથી જૂની આ નહેર અને તેના પરના પુલના સમારકામ માટે સ્થાનિકો અને ધારાસભ્યને સરકારને રજૂઆત કરી છે. જૂનું નારું છે, 10-12 અમને જવાના કોઈ પડે, ખેડૂતોને હેરાન થાય છે અને સત્વરે તાત્કાલિક નારું બને, પાણીનું સાધન થાય છે, પરેશાન પબ્લિક છે. અમારી શું અપેક્ષા છે? અમારી અપેક્ષા સત્વરે તાત્કાલિક બનવું જોઈએ. અમે આ કેટલી જૂની નહેર છે? બહુ જૂની, 50 વર્ષ પહેલાંની, બહુ જૂનામ જૂની નહેર છે અને ગણિયારું જૂનામ જૂનું છે. આ નાર આવી છે વહેલામ વહેલી તકે ચાલુ થાય અને સરકારના કોણ ઉઘડે. આવી રજૂઆત તો અમે ઘણી કરી છે અને ફરી નહીં કરવાના છીએ. આ નારું પડ્યું એટલે અને લોકોને જવા આવવામાં કોઈ તકલીફ ના પડે. ચોમાહામાં 3-4 કિલોમીટર ફરીને લોકોને જવું પડે છે, એ સમસ્યા દૂર થાય એવી અમે સરકારમાં પણ રજૂઆત કરીશું. ચોમાસુ શરૂ થાય તે પહેલા સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજાના મેન્ટેનન્સની કામગીરી શરૂ કરાઈ. ચોમાસામાં ડેમ ભરાય ત્યારે સરળતાથી દરવાજા ખોલી શકાય અને બંધ કરી શકાય તે માટે ગ્રીસિંગ અને ઓઇલિંગ કરાઈ રહ્યું છે. ડેમના 30 રેડિયલ દરવાજામાંથી 23 દરવાજાની સર્વિસનું કામ પૂર્ણ કરાયું છે. ડેમ પર 23 દરવાજા 30x30 મીટરના છે, જ્યારે કે 7 દરવાજા 30x26 મીટરના છે. આ દરવાજા ઓટોમેટિક ખોલી અને બંધ કરી શકાય છે. ચોમાસામાં પ્રક્રિયામાં કોઈ ખામી ન સર્જાય તે માટે દરવાજાનું ખાસ કમ્પોનેન્ટ લિક્વિડ દ્વારા સર્વિસિંગ કામ ચાલી રહ્યું છે. હાલ ડેમમાં ઉપરવાસમાંથી 13,000 ક્યુસેક પાણીની આવક છે. ડેમની હાલની જળ સપાટી 124 મીટર છે, એટલે કે 2,000 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ચોમાસું હવે ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે ખાસ કરીને જોવા જોઈએ તો જે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ છે, એ સરદાર સરોવર નર્મદા ડેમમાં જે દરવાજા છે, જે દરવાજાનું હાલ પ્રી મોન્સૂન કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે. જે દરવાજા છે, દરવાજાના જે તમામ જે વાયરો છે, જે દરવાજા છે, જેમને ગ્રીસિંગ કરવામાં આવી રહ્યું છે. કારણ કે જે 138.68 મીટર સુધી જો નર્મદા ડેમમાં પાણીની સંગ્રહ થાય તો જે બાબતે તાત્કાલિક ધોરણે જે દરવાજા ખોલવામાં આવે તો એ દરવાજા સહેલાઈથી અપ એન્ડ ડાઉન થઈ શકે એ માટે હાલ તેનું સર્વિસિંગ ચાલુ કરવામાં આવ્યું છે. કહી શકાય કે જે આવનારા દિવસોમાં સારા ચોમાસાની આશા રાખી જે તંત્ર દ્વારા 138.68 સુધી આ નર્મદા ડેમ ભરાશે એવી આશા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હાલ તો જે પ્રી મોન્સૂન કામગીરી છે જેની શરૂઆત તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડમાં ઘઉં, ધાણા, ચણા, ઉનાળુ, મગફળી અને અડદ સહિતના જણસની પુષ્કળ આવક થઈ રહી છે. ભાવ સારા મળતા ખેડૂતો પણ ખુશ છે. જોકે યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખેડૂતો અને વેપારીઓ ટોળે વળી રહ્યા છે, જેનાથી સંક્રમણનું જોખમ તોળાય છે. આ અંગે યાર્ડના સત્તાધીશો પણ મૌન છે. જોકે વેપારીઓ અને ખેડૂતોનું માનીએ તો તેઓ કોરોનાની તમામ ગાઈડલાઇન્સનું પાલન કરે છે. ઉનાળુ તલની આવક છે, ઉનાળુ માંડવીની આવક છે, તેમજ ઘઉંનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થયું છે તો ઘઉંની આવક પણ સારી છે. કોરોનાની ગાઈડલાઇનનો બધાએ માસ્ક બાંધ્યા છે અને હરાજી છે, સ્વાભાવિક માણસો ભેગા થઈ જ જતા હોય છે, પણ બધાએ ગાઈડલાઇન્સ પ્રમાણે એનો નિયમનો કાયદેસર પાલન કરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં થઈ શકે છે ફેરફાર. બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ થતાં હવે તેમાં પણ ફેરફાર થઈ શકે છે. યુનિવર્સિટીએ ગઈકાલે પરીક્ષાની જાહેરાત કરી હતી. 30 ફેકલ્ટીની પરીક્ષા 15 જૂનથી લેવાની છે. 21મીની સ્નાતક પરીક્ષામાં ફેરફાર થઈ શકે, પરીક્ષા રદ અથવા ઓનલાઈન થઈ શકે. યુનિવર્સિટીએ હાલ કાર્યક્રમ રાબેતા મુજબ રાખ્યો છે. નેટવર્ક 18 સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની અ શોર્ટ ઓફ લાઇફને સપોર્ટ કરો. એક્સપર્ટ અપોલો 24/7.
તો આ સાથે સમાચારોમાં હાલ રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. સુરતમાં ફાયર વિભાગની કામગીરી યથાવત રહી છે. શહેરમાં 5 ઇમારતો સીલ કરવામાં આવી. સિંગળપુર રોડની નમ્રતા હોસ્પિટલ સીલ કરાઈ, તો નાનાપુરાની જીવન ભારતી સ્કૂલ સીલ કરાઈ, સૈયદપરાની એએમ મીર સ્કૂલ સીલ કરાઈ, તો રિંગરોડની એકતા ટેક્સટાઇલ માર્કેટની દુકાનો સીલ કરવામાં આવી. જૂનાગઢમાં હત્યાનો મામલો વધુ ગરમાયો છે. પૂર્વ મેયરના પુત્રની હત્યા કરવામાં આવી હતી. મૃતકના પરિવારે હજુ મૃતદેહ સ્વીકાર્યો નથી. તમામ આરોપીઓની ધરપકડની માંગ કરવામાં આવી રહી છે. વડગામના ધારાસભ્ય પણ પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. ગઈકાલે ધર્મેશ પરમારની થઈ હતી હત્યા. રાજકોટથી અત્યાર સુધી 3 લોકોની આ મામલે ધરપકડ કરી લેવામાં આવી છે. ડોમિનિકાની કોર્ટે મેહુલ ચોકસીની જામીન અરજી ફગાવી છે. આજે સાંજે ડોમિનિકાની કોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરાશે. ચોકસીના ભારતના પ્રત્યાર્પણને લઈને આજે સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. એન્ટિગુઆથી અપહરણ કરી તેને ડોમિનિકા લવાયો હોવાનો મેહુલે કોર્ટમાં દાવો કર્યો છે. ડોમિનિકા પોલીસની કસ્ટડીમાં છે મેહુલ ચોકસી. ગઈકાલે જે સુનાવણી થઈ હતી તે આજ પર ટળી હતી. આજે કોર્ટ દ્વારા તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. જો કે મેહુલ ચોકસીની પત્ની દ્વારા પણ કેટલાક આક્ષેપો રજૂ કરવામાં આવ્યા હતા અને જેમાં કહેવામાં આવ્યું હતું કે મેહુલ ચોકસીને માર મારવામાં આવી રહ્યો છે અને તેને ફસાવવામાં આવી રહ્યો છે. જો કે તેની કથિત ગર્લફ્રેન્ડ લઈને પણ તેણે કેટલાક ખુલાસા કર્યા હતા. વિશ્વમાં સૌથી લાંબા વાળનો વર્લ્ડ રેકોર્ડ ધરાવતી નીલાંશીના વાળ અમેરિકામાં મ્યુઝિયમમાં મુકાશે. 2018, 2019 અને 2020માં ક્રમશઃ 170 સેન્ટીમીટર, 190 સેન્ટીમીટર અને 200 સેન્ટીમીટર વાળ સાથે નીલાંશીએ તેનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. નીલાંશી પટેલ ભારતની એકમાત્ર એવી કિશોરી છે જેના લાંબા વાળ વિદેશી મ્યુઝિયમમાં મુકાશે. આ અનોખી પદવી પ્રાપ્ત થવાથી પરિવારમાં ગર્વ અને ખુશીનો માહોલ છે. ત્રણ વખત લોંગેસ્ટ હેર ઇન ટીનેજર્સમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અને મેં હાલમાં જ 2021માં મારા 190 સેન્ટીમીટર હેર કટ કરાવી તેની રિપ્લેસ બિલીવ ઇટ ઓર નોટ હોલિવૂડ મ્યુઝિયમમાં મૂક્યા છે, જેથી લોકો વર્ષો સુધી મારા વાળને જોઈ શકે, તેના પાછળની જે 12 વર્ષની અમૂલ્ય જર્ની છે તેની જાણી શકે અને મારો રેકોર્ડ બ્રેક કરવા અને વાળ વધારવા ઇન્સ્પાયર થઈ શકે. મારી દીકરીએ એના વાળ 12 વર્ષ સુધી લાંબા કર્યા અને 3 વખત ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા. એ મારા માટે એક બહુ જ ખુશીની અને આનંદની વાત છે. એ સાથે સાથે એના વાળ હમણાં જ કપાવ્યા છે અને કપાઈ અને હોલિવૂડ મ્યુઝિયમમાં મૂક્યા છે, તો એ પણ એક ડબલ ખુશીની વાત છે કે એના વાળ તો અત્યાર સુધી હતા પણ એને પ્રસિદ્ધિ મળી અને એના કરતાં પણ વધારે એના વાળ મ્યુઝિયમમાં મૂકવાથી એને પ્રસિદ્ધિ મળી છે. અને મારી દીકરીએ આટલી નાની ઉંમરમાં એક પછી અનેક સિદ્ધિઓ જે હાંસલ કરી છે એ બદલ હું ગર્વની લાગણી અનુભવું છું. આટલી નાની ઉંમરમાં મારી દીકરીએ નેશનલમાં ટેબલ ટેનિસમાં નેશનલ પ્લેયર છે. IIT કેમિકલ ગાંધીનગરની અંદર કેમિકલ એન્જિનિયરની અંદર એનું એડમિશન મળેલ છે. 3 વખત ગિનીસ વર્લ્ડ રેકોર્ડ થયેલો છે. આટલી નાની અને 16 વર્ષની ઉંમરની અંદર એને વિદેશમાં ત્યાં ટીવી શો કરીને આપણા ભારત દેશનું નામ રોશન કરેલ છે. આજે વિશ્વ સાયકલ દિવસ છે. સ્વાસ્થ્ય અને પર્યાવરણને બચાવવા સાયકલ દિવસની ઉજવણી થાય છે. આજના દિવસે સાંસદ મનસુખ માંડવિયાએ પણ સાયકલ ચલાવવાનો સંદેશ પાઠવ્યો છે. દેશભરમાં કોરોના રસીકરણ અભિયાન તેજ ગતિએ ચાલી રહ્યું છે. રસી માટે લોકો પ્રોત્સાહિત થાય તે માટે અલગ અલગ જગ્યાએ વેક્સિન ડ્રાઈવ ચલાવવામાં આવી રહ્યું છે. ઉત્તરપ્રદેશના મૈનપુરીના તાલુકા સેફઈમાં આવી જ અનોખી વેક્સિન ડ્રાઈવ શરૂ કરાઈ છે.
चाहिए तो टीका लगवा कर आइए। सैफई में एसडीएम की वैक्सीन ड्राइव, टीके के प्रमाण पर ही शराब बिक्री, क्योंकि टीका है संजीवनी, लगवाया क्या। कोरोना महामारी से बचने में कोरोना टीका सबसे अचूक और कारगर उपाय है। कोरोना टीका लेने वाले को भी बचाता है और ये संक्रमण फैलने के खतरे को भी कम करता है। इसलिए जरूरी है कि जल्दी से जल्दी लोगों का टीकाकरण हो। यही वजह है कि उत्तर प्रदेश के मैनपुरी के तहसील सैफई में कोरोना टीकाकरण के लिए अनूठी ड्राइव शुरू की गई। टीका लगवा के उनको शराब की बिक्री की जाए और जो नहीं लगवा के उनको न दी जाए और सबसे बोला जाए कि टीका लगवा के आओ। बिल्कुल सही सुना आपने। यहाँ अगर शराब चाहिए तो आपको टीका लगवा लेने का प्रमाण पत्र दिखाना होगा। एसडीएम हेम सिंह ने सैफई तहसील के गांव में कोरोना टीकाकरण को तेज करने के लिए इस अभियान को शुरू किया, जो सफल भी हो रहा है। वैक्सीन जो कार्ड दिखाएगा उसको ही शराब वितरित की जाएगी। कोरोना की दूसरी लहर के बीच अब तक 21 करोड़ 60 लाख से ज्यादा कोरोना टीके की डोज लोगों को दी जा चुकी है। ज्यादा से ज्यादा लोग कोरोना टीका लगवाएं, इसके लिए सरकार के साथ प्रशासन और नेटवर्क 18 सरीखे संगठन अपने स्तर पर कई तरह के वैक्सीन ड्राइव चला रहे हैं। सैफई एसडीएम के वैक्सीन ड्राइव को लेकर ये पहल अनूठी और सराहनीय है, क्योंकि कोरोना टीका ही है संजीवनी, जरूर लगवाएं। ब्यूरो रिपोर्ट, न्यूज 18 नेटवर्क। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.